અમે એટલો સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી જેટલા લોકોને અપાઈ નહીં જાય ત્યાં સુધી અમે છેલ્લી ક્ષણ સુધી અમે લોકોને વેક્સિન આપીશું. આ છે કાયનાબેન, જે સિવિલ હોસ્પિટલમાં લોકોને રસી આપવા માટે 16 જાન્યુઆરી 2021 સતત કાર્યરત છે. તેમની 5 મહિનાની બાળકીને ઘરે મૂકીને તેઓ સાચી સેવાનું કામ ઉત્સાહભેર કરી રહ્યા છે. તેમની ટીમે ઘણા દિવસો સુધી 12 કલાક કામ કર્યું છે. મારી પોતાની બેબી 5 મહિનાની હતી, એને મૂકીને પણ હું મેં 8 વાગ્યાથી આવી છે, એટલે સાંજના 8 વાગ્યા સુધી પણ અમે લોકોએ ડ્યુટી કરી છે અને બધાની રીતે વેક્સિનેશન પૂરું પાડ્યું છે. એ વખત અમે એક દિવસના 700, 800, 900 સુધી અમે લોકોને એક દિવસમાં વેક્સિનેશન આપ્યું છે. શરૂઆતના દિવસોમાં તો પહેલે તો એને અમને સ્ટાર્ટિંગમાંથી મેટર્નિટી લીવ પરથી આવ્યા હતા, એટલે અમને લોકોને મગજમાં તો એ જ ફર્યા કરતું, કારણ કે સૌથી પહેલાં તો બાળકને અમે જે ફીડ ને એવું આપતા હોઈએ એ મૂકીને આવવાનું. અમારા હેલ્થ પર પણ ઘણી બધી ઇફેક્ટ પડતી હતી. હવે અમને પણ ફીવર આવી જતો હતો, તાવ આવી જતો હતો, છતાં પણ અમે એટલું માટે કે અમારું આ ધર્મ છે કે અમારે ગમે તેમ કરીને અમારે સેવા આપવાની છે, અમારે દેશની સેવા કરવાની છે. એના કારણોસર અમે લોકોએ રોકાયા છે અને છેલ્લા દમ સુધી અમે લોકો દેશની સેવા તો કરતા જ રહીશું. દરેકે દરેક વ્યક્તિને અમે વેક્સિનેશન આપીશું જ. કોઈક વખત 2-5 મિનિટનો કોલ કરી લેતા કે શું કરે છે, રડે છે કે નથી રડતી, એ રીતે એને સમજાવી લેતા હતા. ને પછી તો જે મેઇન છે એ તો અમારે મહામારીને રોકવી અમારો મેઇન ગોલ એ હતો. અને અમને એટલી ખુશી છે કે અમે એનો એક ભાગ બની શક્યા, કે અમે લોકોને બચાવી શક્યા. બસ એ રીતે અમે વિચારતા હતા કે અમારા કારણે કોઈકનું સારું થઈ રહ્યું છે, એ અમારા માટે બહુ સારું છે. શરૂઆતમાં તેમના માટે સૌથી મોટો પડકાર લોકોમાં રસીનો ડર દૂર કરવાનો હતો, જેનો તેમણે ખૂબ જ સમજદારીથી સામનો કર્યો. શરૂઆતના દિવસોમાં એવું હતું કે કોઈ વેક્સિન લેવા તૈયાર નહોતું. પછી એવું થયું કે બધાને અમે સમજાવીને ઘણા લોકોને અમે લોકો એજ્યુકેટ કર્યા, બતાવ્યા, કારણ કે લોકોના અંદર ડર ઘણો બધો હતો. પણ પછી જેમ જેમ લોકોના અંદર જેમ જાગૃતતા આવી એમ એમ એ લોકો આવવા માંડ્યા. પછી એવું થયું કે અમે લોકો સવારના જેમ અમારા ઓફિશિયલ ડ્યુટી હોય 8 to 3 હોય કે એ રીતે 7 અવર્સની અમારી ડ્યુટી હોતી હતી, પરંતુ એ જ્યારે બહુ જ બધામાં વધી ગયું ત્યારે જેમ જાગૃતતા આવી તેમ અમે લોકો 12 કલાક પણ રોકાયા છે. અત્યારે બીજો ડોઝ લેવાયો છું, એનામાં ફરક એ દેખાય જ છે તમને કે એ જે ડર પહેલાં મને હતો એ જતો રહ્યો છે. ગવર્મેન્ટે ઘણી મદદ કરી છે અહીંયા અને અમને છે ને ઘણા ઉત્સુક કર્યા છે કે હા બીજો ડોઝ લેવાની જરૂર છે માણસોને. રસી આખરે રસી કેન્દ્ર પર કેવી રીતે આવે છે અને તેને આપવા માટે કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવે છે એ જાણવા જેવું છે. કોર્પોરેશનનો જે કોલ્ડ સ્ટોરેજ પોઈન્ટ છે ત્યાંથી અમે રોજ સવારે કેરિયર મારફતે અમારા ફાર્મસિસ્ટ વેક્સિન લઈ અને અહીંયા રોજ સવારે લાવે છે. ત્યારબાદ અમને સરકારશ્રી તરફથી એને રાખવા માટે ILR જે ફ્રીજ કહેવાય એ આપેલું છે, એમાં અમે વેક્સિન સ્ટોર કરીએ છીએ અને અમારી જરૂરિયાત મુજબ અમે અહીંયા જે વેક્સિન સેન્ટર ઊભા કર્યા છે ત્યાં આ વેક્સિન કેરિયર છે એમાં રાખી અને વેક્સિન લાભાર્થીઓને આપીએ છીએ. જ્યારે વેક્સિન લાભાર્થીઓને આપવાની હોય ત્યારે કોલ્ડ ચેઇન મેન્ટેન રાખવાનું ખૂબ જ અગત્યનું હોય છે, કારણ કે જો કોલ્ડ ચેઇન મેન્ટેન ના થાય તો વેક્સિનની અસરકારકતા રહે નહીં. આ વેક્સિન છે એ એક વાયલમાંથી અમે 10 વ્યક્તિઓને આપી શકીએ છીએ, એટલે 10 વ્યક્તિ જો એક જ વ્યક્તિ કોઈક વેક્સિન લેવા આવે તો ક્યારેક જો વધારે લાભાર્થી ના હોય તો અમારે થોડો સમય વેઇટ કરવો પડે અને ત્યાં સુધી આ કેરિયર છે વેક્સિન કેરિયર એમાં વેક્સિન મૂકી અને અમે એની કોલ્ડ ચેઇન મેન્ટેન રાખીએ છીએ. અને જ્યારે 5 કે 6 કે 7 લાભાર્થી ભેગા થાય તો સાથે સાથે વેક્સિનનો બગાડ પણ ના થાય એ પણ અમે ધ્યાન રાખીએ છીએ. કાયનાબેન સાથે અહીં કામ કરતો સ્ટાફ પણ મક્કમ મન રાખી દિવસ રાત કામ કરવા માટે તૈયાર છે. બધાને કંઈક ને કંઈક તકલીફ આવી, બધાને પણ દરેક કોઈ પણ સ્ટાફ નોટ ઇવન અ સિંગલ સ્ટાફ કોઈ દિવસ એમણે એવું નથી કીધું કે ભાઈ હું ડ્યુટી પર નહીં આવી શકું કે મારા બાળકની તબિયત ખરાબ છે એટલે અમે ડ્યુટી પર. બધી વસ્તુ આખા ઘરને બધી વસ્તુ અમે સાઈડ પર મૂકીને અમે જ્યારે પણ અમને જેટલા વાગે ઇવન નાઇટમાં પણ સ્ટાર્ટિંગમાં એવું આવ્યું હતું ત્યારે પણ સ્ટાફ રોકાયા હતા. કોરોનાના કેસો ઘટી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતાં હાલમાં હોસ્પિટલમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી. 3 મહિનાથી કોવિડના એક્ટિવ દર્દીઓની સંખ્યા ક્રમશઃ ગુજરાત રાજ્યમાં પણ ઘટી રહી છે અને એ રીતે જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડમાં પોઝિટિવ આવતા દર્દીઓની સંખ્યા બિલકુલ નહીવત છે અને છેલ્લા 1.5 મહિનાથી એક પણ દર્દી કોવિડ પોઝિટિવ સાથે
હોસ્પિટલમાં દાખલ થયો નથી. વેક્સિનેશન મેગા ડ્રાઈવ ચાલી રહી છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે ગુજરાતે પણ એક રેકોર્ડ બ્રેકિંગ 6 કરોડનો આંકડો ક્રોસ કર્યો છે વેક્સિનેશનનો, અને અંદાજિત 22-25% લોકો એ ડબલ ડોઝ બી પૂરા કર્યા છે. અત્યારે જે રીતે કોવિડ પર કંટ્રોલ છે એ બતાવી રહ્યું છે કે વેક્સિનેશનની એક મોટી અસર છે. લોકો પોતે જાગૃત થયા છે, એટલે લોકોને પણ ધન્યવાદ આપીશું કે વેક્સિનેશન લઈ રહ્યા છે, પોતે એક્ટિવ થઈને રસીકરણ જેવી અઘરી પ્રક્રિયાને સરળ બનાવીને આ આરોગ્ય કર્મચારીઓ અને તેમની ટીમ તેમના સેવાધર્મ અનુસાર સતત લોકો માટે કામ કરી રહ્યા છે, જે સ્વયં જ એક પ્રેરણા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃષ્ણા શાહ અને સુમન બોરાનાનો રિપોર્ટ.